नमस्कार। टीवाई बी कॉम सेमेस्टर 5 वाणिज्य संचालन बिजनेस मैनेजमेंट। आपणे जाहेरातना माध्यमों विषे चर्चा करवानी के जाहेरातना माध्यमों कया कया छे। तो जाहेरातनो माध्यम अने एनी पसंदगी करती वक्त कई कई बाबतनी ध्यान राखवानुं छे। पहलू तो जाहेरातना माध्यमों पसंद करती वक्त ए प्रश्न के माध्यमों जे छे जाहेरातना ए कई रीते आपणे एना जे पसंदगी करवानुं हशे तो पेदाशनो प्रकार केवो छे तो एना उपरथी पण जाहेरातनुं माध्यम कयुं छे नक्की करी शकाय। ग्राहकनो प्रकार, लक्ष्यांकित ग्राहकोनी टेव, संदेशानो प्रकार, माध्यमनुं खर्च, आवी बधी बाबतोनो आधार एना ऊपर रहेतो होय। तो हवे जाहेरातना घणा बधा माध्यम छे एमां छे पेदाशनो प्रकार। तो पेदाशना प्रकार में पेदाशनो गुणधर्म, तेनी किंमत, उपयोगिता, जीवन जरूरियातनी वस्तु छे के मोक्षोकनी वस्तु छे, जूनी लांबा समयथी चालती आवती वस्तु छे के एकदम नवी ज एटले के नवू प्रोडक्ट छे, नवी बनावटनी वस्तु छे, आ बधो आधार रहेतो होय छे। तो हवे आ माध्यमनी पसंदगी करती वखते जाहेरातना माध्यमनी पसंदगी करती वक्त ए बाबत ध्यानमां राखवानी रहे छे कि ए माध्यम योग्य छे के नहीं। जेम के रेफ्रिजरेटर, मोटर कार, आ बधा प्रत्यक्ष माध्यम, तो एना माटे टेलिविजन छे। पोशाकनी जाहेरात होय तो हवे ए जवुं पड़े कि ए जे पोशाक छे ए એની જે કંપની છે એ લોકલ બનાવટ કરે છે, એટલે કે પ્રાદેશિક કરે છે કે મોટા વિસ્તારમાં કરે છે, એકથી વધુ રાજ્યમાં કરે છે, આખા દેશમાં કરે છે। જો એ આખા દેશમાં વસ્તુનું વેચાણ થતું હોય તો ટેલિવિઝનનું માધ્યમ યોગ્ય કહેવાય, પ્રાદેશિક હોય તો વર્તમાનપત્રનું માધ્યમ યોગ્ય કહેવાય। પછી ગ્રાહકનો પ્રકાર, ગ્રાહકનો પ્રકાર કેવો છે એના ઉપર પણ આધાર રાખે છે। ગ્રાહકનો પ્રકાર કેવું છે તો ગ્રાહકની ગ્રાહકના જે પ્રકાર છે એ અલગ અલગ પ્રકારના હોઈ શકે। જેમ કે એક ગ્રાહક જે છે એ એવા હોય કે એની વય કેવી હોય છે, બાળકો માટેની વસ્તુ છે, યુવાનો માટેની વસ્તુ છે, ટીનેજર માટેની વસ્તુ છે, પ્રૌઢ માટેની વસ્તુ છે, વૃદ્ધો માટેની વસ્તુ છે, કેવા પ્રકારની વસ્તુ છે। તો હવે એ આધારે અલગ અલગ વર્તમાનપત્રમાં, મેગેઝિનમાં, બાળકોની પૂર્તિમાં, કિડ્સવેર, પછી જે અમુક વસ્તુઓ હોય તો એ ડિસ્પ્લે કરીને આવી રીતે અલગ અલગ પ્રકારે વર્ગીકરણ કરી અને એ વસ્તુ છે એ શહેરી વિસ્તારમાં વેચવાની છે કે ગ્રામ્ય વિસ્તારમાં વેચવાની છે, શિક્ષિત વર્ગ છે, અશિક્ષિત વર્ગ છે, કેવા પ્રકારના વ્યક્તિમાં એ વસ્તુ ની જે ગોઠવણી છે એ કરવાની રહેશે। લક્ષ્યાંક ગ્રાહકોના માધ્યમની ટેવ, તો હવે લક્ષ્યાંક ગ્રાહકો કેવા હોઈ શકે કે કોઈ એક પર્ટિક્યુલર ગ્રુપ માટે એ વસ્તુ વેચવામાં આવતી હોય તો એ લક્ષ્યાંક બજાર કહેવાશે, બરાબર। તો લક્ષ્યાંક બજારમાં કેવા કેવા ગ્રાહકો હોઈ શકે કે ગ્રાહકો અને એના એના જે પણ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરતા હોય, જેમ કે જે લોકો રમત ગમતના શોખીન હોય અથવા તો રમતને લગતા જે પણ કોઈ ગ્રાહકો છે તો એના માટે સ્પોર્ટ્સને લગતી વસ્તુઓ છે, પછી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તો એના માટે બુક્સ છે, અલગ અલગ પ્રકારની ટેક્સ્ટ બુક છે, ચોપડા છે, લખવાની બુકો છે, પાઠ્યપુસ્તકો છે, માર્ગદર્શિકા છે, પછી ખેડૂત વર્ગ છે તો એ લોકોને બિયારણ અંગેની જાણકારી આપે, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ,
તો એના માટે નાની પત્રિકા છે, રેડિયો છે, રેડિયો છે એ ખૂબ અગત્યનું માધ્યમ બની શકે. પરંતુ અત્યારના સંજોગોમાં સર્વસ્વીકૃત માધ્યમ ટેલિવિઝન છે, કે જે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઉપલબ્ધ હોય છે. એટલે કે શહેરી, ગ્રામ્ય, શિક્ષિત, અશિક્ષિત અને કોઈ પણ ઉંમરની વ્યક્તિની જે પણ કોઈ વસ્તુ વેચવા માટે આ જે ટેલિવિઝનનું માધ્યમ છે એ ખૂબ જ અગત્યનું બની રહે છે. પછી છે સંદેશાનો પ્રકાર. સંદેશો, કેવા પ્રકારનો સંદેશો ગ્રાહક સુધી પહોંચાડવો છે એ પણ આવશ્યક કહેવાય, એ પણ ઉપયોગી કહી શકાય. તો ખૂબ જ લાંબી એવી માહિતી અને બધી પહોંચાડવાની હોય તો અલગ અલગ તબક્કામાં જાહેરાતમાં ગ્રાહકો સુધી સંદેશો પહોંચાડવામાં આવતું હોય, અને ખૂબ લાંબી માહિતી હોય તો વર્તમાન પત્ર એમાં પસંદગી કરી શકાય. માધ્યમનું ખર્ચ, હવે એ પણ અગત્યની બાબત છે કે જે જાહેરાત આપનાર સંસ્થા છે અથવા તો જે જાહેરાત આપનાર કંપની છે, તો હવે એ જાહેરાત પાછળ કેટલું ખર્ચ કરી શકે એમ છે. કારણ કે ટેલિવિઝનના માધ્યમોમાં ખૂબ જ ખર્ચાઓ થઈ શકે, તો જે સાધન સંપન્ન અને ખૂબ જ ધનિક પેઢીઓ હોય, ખૂબ મોટો નફો કરતી હોય એવી જે કંપનીઓ છે, તો એ ટેલિવિઝન દ્વારા જાહેરાત કરી શકે. અને જે બીજા પ્રકારના જે પણ કોઈ છે, તો એમાં વર્તમાન પત્ર છે, ચોપાનિયા છે, પોસ્ટર્સ છે, હોર્ડિંગ્સ છે, આવા બધા ઓછા ખર્ચા માધ્યમથી પણ જાહેરાત કરી શકાય છે. હવે માધ્યમનું આયોજન કરવામાં હાથમાં ધરવામાં આવતી કાર્યવાહી કે ઘણા બધા બાબતોને દ્વારા માધ્યમ છે એનું આયોજન કરવામાં આવતું હોય છે. હવે જાહેરાતની રચના કેવી રીતે કરી શકાય? સામાન્ય રીતે જાહેરાતની રચના કરતી વખતે વિજ્ઞાપનના માધ્યમની પસંદગી બાદ એની રચના કેવી રીતે કરવી, એનું ઘડતર કેવી રીતે કરવું, આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવતો હોય. તો ગ્રાહકોના મન ઉપર એ જે માહિતી છે એ માહિતી તો એમને પહોંચે જ, પણ સાથે સાથે ગ્રાહકના મન ઉપર એક એવી ઇફેક્ટ પહોંચતી હોય કે જેના કારણે ગ્રાહકો એ જાહેરાત જોઈ અને વસ્તુ લેવા માટે લલચાઈ શકે, અથવા તો એ વસ્તુ લેવા પ્રત્યે આકર્ષિત થાય. તો એ જાહેરાત નવીન હોય, આકર્ષક હોય, જ્ઞાન સાથે ગમત આપનારી હોય, જાહેરાતમાં થોડીક ચૂલા ચાલુ જાહેરાત કરતા થોડીક અલગ હોય, તો આવી બધી જાહેરાતોને જોઈને ગ્રાહકો એ વસ્તુ ખરીદવા માટે તરત જ એનું આકર્ષણ એમને થતું હોય છે. એટલે કે એની તીવ્રતા, વિશાળ કદ, અલગતા, વિવિધતા, ગતિશીલતા, નવીનતા, અલગ અલગ પ્રકારની લાગણીઓનો સમાવેશ, રંગ, ચિત્ર, સ્થાન, અલગ અલગ લોકપ્રિય વ્યક્તિઓ, તો અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓ દ્વારા પણ જાહેરાત થતી હોય, જેમ કે ક્રિકેટર્સ હોય, ફિલ્મ સ્ટાર હોય, ટીવી એક્ટર્સ હોય, તો આવા બધા વ્યક્તિઓ દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય, અને રોચક અને સૂત્રાત્મક ભાષા દ્વારા પણ જાહેરાત કરવામાં આવતી હોય, કંઈક રાઇમિંગ કરીને, જોડકા બનાવીને, આવી બધી રીતે જાહેરાત કરવામાં આવતી હોય છે. તો આ બધી જાહેરાત બનાવવાની અલગ અલગ યુક્તિ પ્રયુક્તિઓ હોય છે કે જેના દ્વારા લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકાય છે. તો જાહેરાત છે એ સૌ પ્રથમ તો ચિત્ર જે પણ હોય એના વધુ સારી રીતે એને દર્શાવી શકાય, તો એને શીર્ષક, પેટા શીર્ષક, સૂત્રો, વેપારીના નામ, લખાણનો મુખ્ય ભાગ, સરનામું, આવી રીતે સામાન્ય રીતે દર્શાવવામાં આવતા હોય. હવે જાહેરાતની જે કાર્ય અનુસાર વર્ગીકરણ કરવામાં આવતું હોય, જેમાં શૈક્ષણિક લખાણ, હરીફાઈનું લખાણ, સંસ્થાકીય લખાણ હોય, હેતુ અનુસાર વર્ગીકરણ કરવામાં આવતું હોય, અપીલ કરવામાં આવતી હોય, રસ દર્શાવતું લખાણ, કારણ દર્શાવતું લખાણ, સંદેશા અનુસારનું વર્ગીકરણ હોય, સૂત્રાત્મક લખાણ, માહિતીદર્શક લખાણ, વર્ણનાત્મક લખાણ,
લખાણના સ્વરૂપ અનુસાર એનું વર્ગીકરણ કરવામાં આવતું હોય. તો લખાણના સ્વરૂપ અનુસાર એટલે કે ચિત્ર દ્વારા, ગદ્ય, પદ્ય, કવિતામાં, ગઝલમાં, કિનારી એટલે કે હવે કિનારી અને પાર્શ્વ ભૂમિકા. ચિત્ર જાહેરાતને આકર્ષક બનાવવા માટે લખાણની સાથે સાથે ચિત્રો પણ મૂકવામાં આવતા હોય. પેદાશનું ચિત્ર, ઉત્પાદકનું, પ્લાન્ટનું, ઉપયોગિતાનું, ગુણવત્તાનું, કોઈ ખ્યાતનામ વ્યક્તિ જે વસ્તુનો વપરાશ કરતી હોય તો એનું ચિત્ર, તો જેના કારણે એ વસ્તુ છે એ વધુ સારી રીતે લોકોની ધ્યાનમાં આવી શકે. પછી છે કિનારી. જાહેરાત સફેદ ફરતી સાદી લાઈન ધરાવતી કિનારીનું વલણ હાલ વિશેષ જોવા મળે છે કે જેમાં કિનારી હોતી જ નથી, પરંતુ એટલું ધ્યાન રાખવાનું જોઈએ કે જાહેરાત સંદેશ કરતાં કિનારી મહત્વની બની જાય એવી બોર્ડર ન હોવી જોઈએ. એ બોર્ડરની અંદરની જાહેરાત વર્તમાનપત્રમાં જોઈ શકાય. અને પાર્શ્વ ભૂમિકાઓ એટલે કે ચિત્ર અને લખાણને અનુરૂપ રંગ હોવા જોઈએ, અનુરૂપ ડિઝાઇન હોવી જોઈએ, અને એ જાહેરાત લાંબા સમયગાળા સુધી ગ્રાહકના બુદ્ધિ અને હૃદય બંનેને અપીલ કરે એ પ્રકારની હોવી જોઈએ. અને અલગ અલગ વિજ્ઞાપન થતા હોય તો એ વિજ્ઞાપન કરવા માટે અલગ અલગ એજન્સીઓ કામ કરતી હોય છે. હવે પછી આપણે આ પ્રકારના જાહેરાત છે એનું એક એક્ઝામ્પલ જોઈશું અને જાહેરાત એજન્સી વિશે વાત કરીશું. થેન્ક યુ.